નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સંસદ ખોરવતા વિપક્ષને પ્રધાનમંત્રીએ કહ્યું, રાજનીતિથી અનેક ગણી સર્વોપરી છે રાષ્ટ્રનીતિ અને પક્ષથી મોટો છે દેશ. વિમુદ્રીકરણના અમલમાં મુસીબત હોવા બદલ પોતાની ટીકા કરતા વિપક્ષની ધરખમ ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રી. વિમુદ્રીકરણ વડે કાળા નાણાંને ભ્રષ્ટાચારનો ખાતમો બોલાવવા માટે આમ આદમીનો સહકાર માંગતા પ્રધાનમંત્રી. 50 દિવસ બાદ પરિસ્થિતિ થાળે પડવાની ધરપત બંધાવતા તેમણે કહ્યું, થોડો સમય વિત્તે સાચા ફાયદાનો અનુભવ શરૂ કરશે ભારત. હજારની નોટ રદ થતા જેમ નાની નોટની બોલબાલા વધી તેમ નાના માણસની મહતા સમાજમાં વધવાની સૌને ખાતરી આપતા પ્રધાનમંત્રી. પ્રામાણિક માણસનો જય જયકાર અને બેઈમાન હંમેશા બેઆબરૂ થાય તેવી આદર્શ સ્થિતિ માટે અપેક્ષા રજૂ કરી. મરુભૂમિ બનાસકાંઠામાં સમૃદ્ધિનો પ્રાણ પૂરનાર બનાસ ડેરીને શ્વેત ક્રાંતિ બાદ મીઠી મધ ક્રાંતિના મંગળાચરણ માટે શાબાશી આપતા પ્રધાનમંત્રી. કાકેજી ગાયના વિશિષ્ટ દૂધ અને બનાસ મધને બજારમાં ઉતારવા સાથે ખુલ્લો મૂક્યો ચીઝ પ્લાન્ટ. દૂધ મંડળી વડે ગામડું સદ્ધર બનાવનાર સહકારી ડેરી ઉદ્યોગને મધમાખી ઉછેરમાં સફળતા બાદ ખેત પેદાશના પ્રોસેસિંગમાં પડવા આપી સલાહ. એરંડા અને ઈસબગુલની વૈશ્વિક બજારમાં કાચા માલ વેચવાને બદલે મૂલ્યવર્ધિત પ્રોડક્ટ ઉતારી નફો આપવા કરી ટકોર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાને બિરદાવતા કહ્યું, બટાટાની ખેતી અને પશુપાલનમાં અગ્રેસર જિલ્લો હવે મધમાખી ઉછેરમાં દાખલો બેસાડે છે. પાટણ બનાસકાંઠાની 31 લાખની વસ્તી 41 લાખ લીટર દૂધ ભરે છે બનાસ ડેરીમાં. બનાસકાંઠાની સમૃદ્ધિનો યશ નરેન્દ્રભાઈને કર્યો અર્પણ. ગુજરાત ભાજપના મોવડી મંડળ દ્વારા પ્રદેશ કચેરીમાં પ્રધાનમંત્રીનું કરાયું ભાવભીનું સ્વાગત. મોદી સરકારની આર્થિક અને સાહસિક વ્યૂહરચના જેવા વિમુદ્રીકરણના ફાયદાની વાત જનતાને પહોંચાડવાનું કરાયું મંથન. કાર્યકરને જનતા વચ્ચે જીવવાની આપી શીખ. ડિજિટલ લેવડ દેવડનો સમય પારખી સ્વીકાર કરવામાં શાણ પણ સમજે છે ગુજરાત. રાજપીપળાના વરિષ્ઠ નાગરિકોને ભવિષ્ય ઉજળું લાગે છે તો ઓનલાઈન પેમેન્ટ ઉપર ડિસ્કાઉન્ટનો અમલ શરૂ થવાની રાહ જુએ છે વેરાવળ સહિતનું સૌરાષ્ટ્ર. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવી રાજકીય કારકિર્દી શરૂ કરવા ઇચ્છતા ગ્રામીણ યુવાનોએ ઠેર ઠેર નોંધાવી ઉમેદવારી. ગ્રામ પંચાયત ચૂંટણીનું ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસે છેલ્લી ઘડીના ઉથલપાથલનો અનુભવ કરતું ગુજરાત. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. બનાસકાંઠા જિલ્લાના ડીસાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા દિલ્હીના ડેડલોકનો જવાબ ડીસાથી આપ્યો હતો. વિમુદ્રીકરણ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે આ નિર્ણયથી ઈમાનદાર લોકોને કોઈ તકલીફ નથી અને ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય બની જશે. જોઈએ એક રિપોર્ટ. બનાસકાંઠાના ડીસામાં વિશાળ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદનું શિયાળુ સત્ર ખોરવવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું છે કે રાજનીતિથી અનેક ગણી સર્વોપરી છે રાષ્ટ્રનીતિ અને પક્ષથી મોટો છે દેશ. માટે વિમુદ્રીકરણ બદલે ભલે મારી આલોચના કરો, પરંતુ પરિવર્તન માટેના ઐતિહાસિક અવસરને નિભાવો. મેં સભી દળો સે કહેના ચાહતા હું કે જૈસે ચુનાવ મેં હમ એક દૂસરે કા ઘોર વિરોધ કરતે હૈં, લેકિન મતદાન બઢાને કે લિયે મહેનત કરતે હૈં, મતદાતા સૂચિ કે લિયે મહેનત કરતે હૈં, ઇલેક્ટ્રોનિક મશીન કી ટ્રેનિંગ કે લિયે મહેનત કરતે હૈં. આજ સમય કી માંગ હૈ, क्या आप खुल करके मेरा विरोध करिए, मेरी आलोचना करिए, लेकिन लोगों को बैंकिंग सिखाने के लिए काम कीजिए. इलेक्ट्रॉनिक पद्धति से पैसे कैसे लिए जाते दिए जाते ये सिखाइए. हम सब मिलकर के देश को भाग्य बदलने का एक ऐसा उत्तम अवसर आया है, हम सब उसको काम करें और आप भी फायदा उठाइए. मुझे खुशी होगी મેરે વિરોધી દલ કે લોગ જન જન કો ઇસ કામ મે લગા કરકે અગર રાજનીતિક ફાયદા ઉઠાતે હૈ તો દેશ કા ભલા હુઆ ઇસકા મુજે આનંદ હોગા ભાઈ. વિમુદ્રીકરણના અમલમાં ઉભી થયેલી પરેશાની બદલ પોતાની ટીકા કરવા બહાર પડેલા વિપક્ષને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જનતાને લેવડ દેવડની ડિજિટલ પદ્ધતિની સમજણ આપવા મહેનત કરે. વિપક્ષના વિક્ષેપને લીધે લોકસભાને બદલે તેઓ જનસભામાં બોલવા મજબૂર થયા હોવાનું પ્રધાનમંત્રીએ કહ્યું હતું. અરે રાજનીતિ સે ઉપર રાષ્ટ્રનીતિ હોતી હૈ, દલ સે બડા દેશ હોતા હૈ. ભાઈઓ બહેનો, ગરીબો પે બાતે કરના અલગ હોતી હૈ, ગરીબો કે લિયે નીતિયાં બના કરકે
कठोरता से लागू करने के लिए समर्पण का भाव लगता है और समर्पित भाव से आज ये सरकार आपकी सेवा में लगी। तो काळा नाणा ने भ्रष्टाचार नो खात्मो बोलावा माटे विमुद्रीकरण जेवो कठोर अने साहसिक निर्णय लेवो अनिवार्य होवानो खुलासो लोक समक्ष प्रधानमंत्रीए कह्युं के आखरे सौथी वधु फायदो गरीबोने ज थवानो छे। भाईओ बहेनो, आपने मुसीबत झेली, तकलीफ झेली है, अभी भी झेलनी है, आपका आशीर्वाद देश के लिए। और जो लोग कहते हैं ईमानदार लोग लाइन में खड़े हैं, ईमानदार अपने लिए नहीं खड़ा रहता है, वो देश के लिए खड़ा रहता है। भाइयों बहनों, जैसे 8 तारीख के पहले बड़ों बड़ों की पूछ होती थी, 1000 और 500 की ही गिनती गिनी जाती थी, 20-50-100 को कोई पूछता नहीं था, छोटे की तरफ कोई देखता नहीं था, 8 तारीख के बाद बड़ों की ओर कोई देखने को तैयार नहीं है, सब छोटे के लिए तैयार हो गए हैं। भाइयों, ये फर्क आया है। और जैसे बड़ी नोट नहीं, छोटी नोट की ताकत बड़ी है, बड़े लोग नहीं, छोटे लोगों की ताकत बढ़ाने के लिए ये बहुत बड़ा फैसला मैंने किया। 8 નવેમ્બર બાદ કાળું નાણું સંતાડવા માટે સાચા ખોટા રસ્તા અપનાવનાર કોઈને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ગરીબોના હક અને હિત વિરુદ્ધ જેમણે જેમણે કંઈ ખોટું કર્યું છે તેમણે આજે નહીં તો કાલે માઠા પરિણામ ભોગવવા જ પડશે। ભાઈઓ બહેનો, દેશ ભ્રષ્ટાચાર સે મુક્ત કરને કા એક મહત્વપૂર્ણ કદમ હૈ। ઓર કુછ લોગ આપને દેખા હોગા, इन दिनों सरकार बराबर पीछे लग गई है, बैंक वाले जेल में जा रहे हैं, बड़े बड़े गड्ढे लेकर के भागे हुए लोग जेल जा रहे हैं, चारों तरफ उनको लगा था कि ठीक है मोदी जी 1500 की बंद कर देता है, हम पिछले दरवाजे से कुछ कर लेंगे, लेकिन उनको मालूम नहीं था मोदी ने पिछले दरवाजे पर भी कैमरे लगाए हुए हैं, ये सबके सब पकड़े जाने वाले, कोई बचने वाला नहीं है। 2 महीना 3 महीना 6 महीना जिन्होंने भी 8 तारीख के बाद नए पाप किए हैं वो तो किसी हालत में बचने वाले नहीं है। भाई बहन, उनको सजा भुगतनी पड़ेगी। 125 करोड़ देशवासियों के सपनों को चूर चूर करने का पाप जिन्होंने किया है वो बचने वाले नहीं है, ये मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं। डीसामा प्रधानमंत्रीए चलन की तंगी और नवी व्यवस्था 50 दिवस में थाड़े पड़ता तकलीफ हड़वी थी जवानी धरपत आपता कहूं हतुं के विमुद्रीकरण नो फायदो धीमे धीमे सब कोई अनुभव करता थशे। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद। विमुद्रीकरण बाद प्रधानमंत्री नरेंद्र मोदीए प्रथम वक्त गुजरातना बनासकांठा जिल्लाना डीसानी मुलाकात लीधी हती, जेते तेमणे कांकरेज गाय A2 अमूल दूध प्रोजेक्ट्स बनास डेरी द्वारा हाथ धरायेलो मध प्रोजेक्ट, अत्याधुनिक चीज अने वेह पाउडर प्लांट सहित 6 जेटला प्रोजेक्ट्स नुं लोकार्पण कर्युं हतुं अने बनासकांठाना खेडूतोना भरपेट वखाण कर्या हता। जोईए एक खास अहेवाल। કેમ જો બધા મજામાં? બરા બધા સુખમાં ને? અંબામાના આશીર્વાદ બરાબર છે ને? બનાસકાંઠાના ડીસાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દીમાં સભાને સંબોધતા બનાસકાંઠાના ખેડૂતોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દેશને ખબર પડવી જોઈએ કે પાકિસ્તાન સરહદ પરનું પાણી વિનાના જિલ્લા બનાસકાંઠાના ખેડૂતોએ કેવી સફળતા હાંસલ કરી છે। અરે દેશ કો ભી તો પતા ચલના ચાહીએ કે બનાસકાંઠા કા કિસાન કૈસા કામ કરતા હૈ। મરુભૂમિ મેં ભી जान भरने की ताकत अगर है तो बनासकांठा के किसान में है, उत्तर गुजरात के किसान में है, जो अपना पसीना बहा करके जमीन में जान भर देता है।
આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બનાસકાંઠાની બનાસ ડેરીએ શ્વેત ક્રાંતિની સાથે સ્વીટ ક્રાંતિનું બ્યુગલ વગાડ્યું છે, ત્યારે દુનિયામાં મધની માંગ વધતા ગુજરાત સ્વીટ ક્રાંતિનું નેતૃત્વ કરે તેવી અપીલ કરી હતી. જહાં શ્વેત ક્રાંતિ હુઈ વહાં અબ સ્વીટ ક્રાંતિ ભી હોને વાલી હૈ. મેરા પૂરા વિશ્વાસ હૈ ગુજરાત મેં જો ડેરી કા નેટવર્ક હૈ ઓર કરીબ કરીબ સભી જિલ્લો મેં डेयरी का नेटवर्क है, किसानों की समितियां बनी हुई है, दूध के साथ साथ खेतों में अगर मधुमक्खी पालन भी किसान पकड़ ले तो जैसे दूध भरने जाते हैं वैसे मधु भरने जाएंगे, मध भरने जाएंगे, शहद हनी ले जाएंगे और डेयरी की गाड़ियों में दूध भी जाएगा, शहद भी जाएगा. एक्स्ट्रा प्रॉफिट, एक्स्ट्रा बेनिफिट, અતિરિક્ત કમાઈ કા એક નયા રાસ્તા ગુજરાત કે સભી ડેરી સભી કિસાન ઇસ રાસ્તે પર ચલ કરકે એ શ્વેત ક્રાંતિ કે સાથ સાથ સ્વીટ ક્રાંતિ કો ભી લા સકતે હૈ એસા મેરા વિશ્વાસ. તો મરુભૂમિમાં સમૃદ્ધિની લહેર પેદા કરનાર પશુપાલનની સફળતાનો યશ માતા બહેન દીકરીને આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બનાસકાંઠાએ દુનિયા સાથે કદમ મિલાવવાના છે. ગલવા ભાઈને જબ ડેરી કા કામ શરૂ કિયા, जहां पानी ना हो, रेगिस्तान हो, 10 साल में 7 साल अकाल रहता हो, जहां किसान ईश्वर की इच्छा पर ही जिंदगी गुजारता हो, उसके लिए तो आत्महत्या एक ही रास्ता बच जाता था. लेकिन इस जिले ने किसानों को पशुपालन की ओर मोड़ दिया, दूध उत्पादन की ओर मोड़ दिया और पशुओं की सेवा करते करते, दूध क्रांति करते करते अपने परिवार को भी चलाया, बच्चों को भी पढ़ाया और जीवन को आगे ले गए. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ બનાસ, સાબર અને દૂધસાગર ડેરીને અપીલ કરતા કહ્યું કે ગુજરાતમાં દિવેલાનું 80% ઉત્પાદન હોવા છતાં કેસ્ટર ઓઇલ પાણીના ભાવે વેચાઈ જાય છે, તેમજ ઇસબગુલ જેવી કિંમતી સંપત્તિ પર વધુ સંશોધનની જરૂર ઉભી થઈ છે. યે બનાસ, દૂધસાગર, સાબર એક રિસર્ચ સેન્ટર બનાએ ઓર હમ હમારે કિસાન જો યહાં પર કેસ્ટર પેદા કરતે હૈ, અરંડા પેદા કરતે હૈ, દિવેલા પેદા કરતે હૈ, उसमें वैल्यू एडिशन कैसे करें और हमारा ये कीमती संपत्ति पानी के मोल से बाहर चली जाती है, उसे हम बचाएं. दूसरा है इसबगुल. इसबगुल की ताकत बहुत बड़ी ताकत है, उसमें बहुत वैल्यू एडिशन हो सकता है. जब कुरियन जिंदा थे तो श्रीमान कुरियन जी को मैंने कहा था कि आप इसबगुल पर वैल्यूएशन पर काम कीजिए. उन्होंने प्रारंभ किया था, आइसक्रीम बनाया था इसबगुल का और आइसक्रीम का नाम दिया था इसबगुल. आनंद में शुरुआत की थी उन्होंने उस समय. इतना बड़ा ग्लोबल मार्केट है इसबगुल का. उसके समय में भी अगर वैज्ञानिक तरीके से हम काम करें तो बहुत बड़ा बदलाव ला सकते हैं और हमें लाना चाहिए. પ્રધાનમંત્રીએ ગીરના ગાયની જેમ કાંકરેજ ગાયના દૂધનું વૈજ્ઞાનિક મૂલ્ય વધુ છે તેમ જણાવ્યું હતું. કાંકરેજ કી ગાય ઇસ નસ્લ કા મૂલ્ય હમ જાનતે હૈ. વૈજ્ઞાનિક તરીકો ને ભી ગીર કી ગાય, કાંકરેજ કી ગાય ઇસકા મહત્વ સ્વીકાર કિયા હૈ. અબ એ ટુ મિલ્ક જિસ કાંકરેજ કી ગાય કે દૂધ કી એક વિશેષતાએ હૈ, વિશેષ તત્વ હૈ, उसको आज उन्होंने मार्केट में रखा है. जो हेल्थ कॉन्शियस लोग हैं, जहां बच्चों को कुपोषण की समस्या है, ऐसे बच्चों के लिए ए टू मिल्क कांकरेजी गाय का ए टू मिल्क उनके स्वास्थ्य के लिए उपकारक होने वाला है, ऐसा एक भगीरथ काम भी आज यहां शुरू हुआ. તો આ સાથે પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે બનાસકાંઠા સમગ્ર દુનિયામાં પોટેટો હબ તરીકે ઓળખાય છે અને અહીંના ખેડૂતોએ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિમાં પણ સફળતા હાંસલ કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે. બનાસકાંઠા કે કિસાનને પ્રગતિશીલ કિસાન કે રૂપમાં અપની છબી છોડી હૈ ઓર એક દો કિસાન નહીં, એક આંદોલન ખડા હુઆ હૈ. આજ ભી બનાસકાંઠા કે કિસાનોને પ્રતિ હેક્ટર आलू की पैदावार का जो रिकॉर्ड किया है
उस रिकॉर्ड को कोई तोड़ नहीं पाया है। ये काम बनासकांठा ने कर दिया। आज बनासकांठा पोटेटो के लिए भी जाना जाने लगा है। बनासकांठा जिल्लानी आ मरुभूमि राज्यना विकासशील जिल्ला तरीकेनो हरणफाड़ भरी रह्यो छे। बनासकांठाना खेडूतोना बटाका, दिवेला, मध अने दूध उत्पादन जेवा क्षेत्रोमां करेला नोंधपात्र विकासनी आगामी समयमां देशनी जनता प्रेरणा लेशे तेवो विश्वास प्रधानमंत्री मोदीए व्यक्त कर्यो हतो। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद। અપૂરતો વરસાદ અને બારમાસી નદી વગરના બનાસકાંઠા પંથકની આર્થિક કાયાપલટ કરવામાં પશુપાલને ભજવેલી ભૂમિકાની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી। આવનારા દિવસોમાં બનાસકાંઠા એ ગુજરાતનો સૌથી મોટો સમૃદ્ધ જિલ્લો એ બનાસકાંઠા બનશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી। કારણ કે ડ્રીપ ઇરિગેશનમાં બનાસકાંઠા આજે નંબર વન છે। બટેટાના ઉત્પાદનમાં નંબર વન છે। દાડમના ઉત્પાદનમાં આજે શ્રેષ્ઠ જિલ્લા તરીકે બનાસકાંઠા કામ કરી રહ્યું છે અને મગફળીના ઉત્પાદનમાં પણ આજે બનાસકાંઠાએ નામ કાઢ્યું છે। આવનારા દિવસોમાં આવનારા બજેટમાં ગુજરાત સરકાર વડગામ, પાલનપુર, ધાનેરા અને ડીસામાં નર્મદાના પાણી કેમ પહોંચાડવા એ માટે પણ સરકાર गांधीनगर नजीक कोबामां आवेला भाजपना प्रदेश कार्यालय पहोंचेला प्रधानमंत्री मोदीनुं स्वागत करवा माटे प्रदेश प्रमुख जीतुभाई वाघाणी सहितना तमाम पदाधिकारीओ हाजर हता। डीसामां विमुद्रीकरण मामले विपक्षना वलणनी बराबर झाटकणी काढ्या बाद प्रधानमंत्री मोदी गांधीनगर पहोंच्या हता અને હેલીપેડથી કમલમ જતા અગાઉ રસ્તામાં રાયસણ ખાતે પોતાના નાના ભાઈને ઘરે ટૂંકું રોકાણ કરી માતા હીરાબેનના ખબર અંતર પૂછ્યા હતા। ભાજપના તમામ સાંસદ તથા ધારાસભ્યો સાથે પ્રધાનમંત્રીની આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાજર હતા। મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા પક્ષની મહત્વની બેઠકમાં પ્રધાનમંત્રી સાથે મંચસ્થ હતા। प्रधानमंत्री जी ने बहुत सारी योजनाओं के बारे में बताया, जिसमें खास जो जिस पे भार दिया है उन्होंने वो उज्ज्वला योजना, जो भारत की एक आम गृहिणी है जो अभी गांव में धुएं से जूझ रही थी, उसको उन्होंने घर में गैस कनेक्शन होना चाहिए और उस एक माँ और बहन को जिसके प्रतिदिन 400 सिगरेट का धुआं उसके शरीर में जाता था जो उसके स्वास्थ्य के लिए हानिकारक था, उसमें से बाहर निकलकर घर घर में गैस कनेक्शन होना चाहिए, इस पर उन्होंने बहुत भार दिया। जयरे कोई करंसी छे एनु प्रमाण वधी जाए अने ए जयरे बंद थाय त्यारे नानी वस्तुनी किंमत थती होय छे, जे ब्लेक नाणू छे ए बंद थवा उपर आव्यु एटले नानी करंसीनी किंमत थई। એટલા માટે પ્રધાનમંત્રી શ્રી એવું કીધું કે 100 રૂપિયાની પણ અત્યારે એટલું મૂલ્યન છે કે જે તે વખતે 500 રૂપિયાનું મૂલ્યન હતું એવું અત્યારે 100 રૂપિયાનું મૂલ્યન છે। કેશલેસ માટે એને એવું કીધું કે ગામડાની બહેનો અત્યારે સિટીની બહેનો કરતા ગામડાની બહેનો કેશલેસમાં વધારે ધ્યાન આપે છે। પબ્લિકને મળીને એકબીજાને ઈ પેમેન્ટ કરો, ક્રેડિટ કાર્ડથી કાર્ડ કરો, ડેબિટ કાર્ડથી, અને બધા પબ્લિકને સમજાવો અને ઝડપથી થાય એવું કરવાનું કહ્યું। સાંસદો અને ધારાસભ્યોને વડાપ્રધાનશ્રીએ આખાએ કેશ ટ્રાન્ઝેક્શનને ડિજિટલાઇઝેશન કરવા માટે પોતાના મત વિસ્તારમાં પહોંચી અને એક એક વેપારીઓની સાથે મળી, ગ્રામજનોની સાથે મળી અને ડિજિટલ માટે તૈયાર કરવા જોઈએ એવી સલાહ વડાપ્રધાનશ્રીએ આપી હતી। તમામ કાર્યકર્તા ગેસ સિલિન્ડરો લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કરવો જોઈએ અને સુધી નીચે સુધી પહોંચવા માટે પ્રયત્નો કરવા જોઈએ। અપનાવવાથી કેશલેસ સિસ્ટમ અપનાવવાથી લોકોને આગળ ઉપર ખૂબ રાહત મળશે અને પૈસાનું વિનિમય બહુ સારી રીતે ચાલશે જેનો અમને આનંદ છે। તમે જે ક્ષેત્રમાં ભણ્યા છો એ સેવાકીય ક્ષેત્ર છે અને તમે ગુજરાતના ખૂણે ખૂણેથી જે પણ વિસ્તારમાં રહેતા હો ત્યાં સામાન્યમાં સામાન્ય માણસો છેવાડાનું કામ હોય તો કોઈ પણ પ્રકારના નાના મોટા પ્રશ્નો એમને મદદરૂપ થઈ અને દેશના વિકાસમાં તમે જે પણ થાય તમે મદદરૂપ થશો એવી અમને આહવાન કર્યું। ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી બહુ નજીકમાં છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યભરના ચુનંદા કાર્યકરો સાથે એક બેઠક કરી હતી અને લગભગ અડધોથી પોણો કલાક સુધી મુક્ત મને અને હળવાશપૂર્ણ વાતાવરણમાં વાત કરી હતી। પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની યોજનાઓને ઘેર ઘેર અને ગામ ગામ સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને શીખ આપી હતી, સાથોસાથ કેશલેસ સિસ્ટમ માટે
લોકોને તૈયાર કરવા અને એમને મદદ કરવા, એમને શીખવાડવા માટે સુધીની તૈયારીઓ સંસદ સભ્યો અને ધારાસભ્યોએ પણ નિભાવવાની રહેશે અને એ માટે સમય ફાળવવો પડશે તેવી પણ ટકોર કરી હતી. કેમેરામેન જતીન ભટ્ટ સાથે મેહુલ ઝાલા, દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે અરવલ્લી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. અરવલ્લીમાં 201 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે. ફોર્મ ભરવા માટે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારીની કચેરીમાં હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના લેબલ વગર ઉમેદવારો લડવાની હોય છે, એટલે દરેક ઉમેદવારે પોતાના ગામની કાયાપલટ માટેની વાતને મતદાર સામે મૂકવી પડે છે. ઉમેદવારીની છેલ્લી તારીખ છે, તે માટે ફોર્મ ભરવા આવેલ છીએ અમે અને અમે એમને સહ સહકાર આપવા તૈયાર છીએ. આપણને ચૂંટણીનું ફોર્મ ભરવા આવે છું અને મારા ટેકેદારો બધા જોડે જ છે. આજે છેલ્લો દિવસ અને હું મારા ડોક્યુમેન્ટ પૂરા લઈને આવ્યો છું અને મારી જીત ફિક્સ જ છે, નક્કી જ છે. ટીકા પંચાયતનો વોર્ડ નંબર 1 આજે છેલ્લો દિવસ તો એનું ફોર્મ ભરવા સભ્યનું આવ્યો. અમે આજે છેલ્લી તારીખ છે અને ચૂંટણીની ઉમેદવારી માટે સરપંચ તરીકે ઉમેદવારી કરવા માટે હું આવ્યો છું જરૂરી ડોક્યુમેન્ટ લઈને અને આજે અમે સબમિટ કરાયા છે. આજે ગ્રામ પંચાયત ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે અમરેલી જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવા યુવા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમરેલીના ગામોને વાઇફાઈ બનાવવા તેમજ કેશલેસ બનાવી નવતર ટેકનોલોજી રજૂ કરવી તેવા દાવા સાથે ઘણા યુવા ઉમેદવારોએ ફોર્મ ભરીને સરપંચ પદ માટેની દાવેદારી નોંધાવી હતી. છેલ્લા દિવસે અમરેલી મામલતદાર કચેરી તેમજ નાયબ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ફોર્મ ભરવા માટે 15 જેટલા બૂથ બનાવવામાં આવ્યા હતા. જૂની નોટો નાબૂદ થયા બાદ નાગરિકોને અગવડ ઓછી પડે તે માટે હવે ગુજરાતમાં લોકો કાર્ડથી પૈસાની ચૂકવણી કરી રહ્યા છે અને ધીરે ધીરે લોકો આ બાબતથી ટેવાઈ રહ્યા છે. બોટાદ જિલ્લામાં આ બાબતના ઉમદા ઉદાહરણ જોવા મળી રહ્યા છે. બોટાદમાં વેપારીઓએ કેશલેસ ટ્રાન્ઝેક્શન અપનાવ્યું છે તો પેટ્રોલ પંપ ઉપર નાગરિકોને સ્વાઇપ મશીન દ્વારા રૂપિયા 2000ની રકમ મળે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. બોટાદના વેપારી પ્રતિકભાઈએ પેટીએમની સેવાને યોગ્ય ગણાવતા પેટીએમથી જ વેપાર કરવાનું નક્કી કર્યું હતું. તેઓ દુકાને આવતા ગ્રાહકોને પણ પેટીએમથી નાણાંની ચૂકવણી કરવા માટે જાગૃત કરે છે. વેપારીઓએ પેટીએમનો ફાયદો જણાવતા કહ્યું હતું કે મોટી રોકડ લઈને જવામાં રકમ લૂંટાય તેનો ડર હોય છે, પરંતુ આ પદ્ધતિ સાવ નચિંત બનાવી દે છે. ના, કમિશન કોઈ વસ્તુ લેવા નથી માંગતા, કોઈ વસ્તુ એવું કહેતા પણ નથી. શાંતિથી અને સભ્યતાથી મને કાર્યકારું છે જે કાંઈ એ કરી દે છે. એટીએમ અમારી પાસે એટીએમ HDFCનું એટીએમ સ્વાઇપ મશીન છે તો માણસો આવે તો અમે 2000 રૂપિયા એમાંથી સ્વાઇપ કરીને આપીએ છીએ. ખૂબ જ સારો છે કારણ કે અમારે કેશ ઘરે લઈ જવી નહીં પડે. રાત્રે અમે કદાચ મોડા જઈએ તો અમારે જોખમ સાથે નહીં હોય. સીધું બેંકમાં અમારે અમે ટ્રાન્ઝેક્શન કરી શકીશું. 24 કલાક અમારે બેંક અમારી સાથે જ થઈ ગઈ. બહુ સારી વસ્તુ છે યંગ જનરેશન માટે, આવતી પેઢી માટે, કે બધું ટેક્સેબલ થઈ જશે, કાંઈ તમારે બહાર તમને કોઈ છેતરી નહીં શકે એનાથી. ગોધરામાં નાગરિકો કેશલેસ ચૂકવણી અંગે જાગૃત થાય તે માટે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ પહેલ કરી છે. યુનિવર્સિટીએ પોતાનું તમામ આર્થિક કાર્ય કેશલેસ બનાવવાનો નિર્ણય કર્યો છે. તે માટે પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાની કોલેજના NSSના યુવાનો કેશલેસ ટ્રાન્ઝેક્શન માટેની સમજ આપવા ઘેર ઘેર ફરશે. આ માટેનું માર્ગદર્શન આપવા ગોધરા ખાતે એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. સેમિનારમાં SBIના અધિકારીઓ તથા IT ના તજજ્ઞોએ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઇલ બેન્કિંગ, SBI વડી, પેટીએમ જેવા મોબાઇલ વોલેટ અંગેની ટેકનોલોજીની માહિતી આપી હતી. દરેક ઘરે ઘરે ફરશે. પહેલા તો પોતાના જ પરિવારમાં સંપૂર્ણ કેશલેસ પેમેન્ટ અને ડિજિટલ બેન્કિંગની શરૂઆત થાય એના માટે એક સંકલ્પ કરશે અને એનો પ્રચાર પ્રસાર યુનિવર્સિટીની 108 એફિલેટેડ કોલેજ છે, 5 જિલ્લામાં પ્રસારેલી છે, એમાં NSSના કેડેટ દ્વારા આનો પ્રચાર પ્રસાર થશે. તમામ પરિવારના સભ્યો તથા મારા મિત્રો તથા આજુબાજુના તમામ લોકોને કેશલેસના ફાયદા જણાવીશ અને હું પૂરા ઇન્ડિયાને કેશલેસ
ઇન્ડિયા તરફ કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ અને ડિજિટલ બેન્કિંગ તરફ લઈ જવાનો પૂરતો પ્રયત્ન કરીશ. એનએસએસ યુનિટ તરફથી જે આ કેશલેસ પેમેન્ટ વિશે જે જાણકારી આપવામાં આવી છે અમને લોકોને, એનાથી ઘણા બધા ફાયદા અમને લોકોને થયા છે કે પેટ્રોલ પંપ પર અનેક ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેમ કે 0.75%. उसके बारे में हम विद्यार्थियों को, टीचर को और कॉलेज के जो भी यहाँ आए हुए हैं उनको हम बताने जाने जा रहे हैं. वित्त मंत्रालय की तरफ से जो अनाउंसमेंट हुई है, जो क्रेडिट कार्ड से पेमेंट करना है, जिसमें आपको पेट्रोल पंप में सुविधाएं मिल रही है, 0.75% तक की छूट मिल रही है. रेलवे टिकट बुकिंग अगर करते हैं तो उसमें आपको 10 लाख का बीमा योजना उसमें दिया गया है. घना बड़ा फायदा है कि जब रीते स्टूडेंटो પોતાની ऑनलाइन फी भी भरी सके छे घरे बैठा, स्टेट बड़ी थी शॉपिंग भी करी सके छे, વીજળી નું બિલ બી ભરી શકાય છે. ઘણા બધા ફાયદા છે તે હું મારા કોલેજના વિદ્યાર્થીઓને તેના વિશે જણાવીશ, ગામડાઓના વ્યક્તિઓને પણ તેના વિશે જાણ કરીશ. અને આ સપનાને સાકાર કરવા માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીને અમારી કોલેજ અને અમારા ગામડાના બધા દરેક લોકો તેમને સપોર્ટ કરશે. વિજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીની રૂચિ વધે અને સંશોધનકર્તાનો વિકાસ થાય તેવા હેતુથી અમદાવાદમાં નિર્માણ હાઈસ્કૂલ દ્વારા 2 દિવસીય એક સાયન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને સાયન્સ ટેકનોલોજી આધારિત 450 જેટલા મોડેલ બનાવી મૂક્યા છે, જેમાં મોટે ભાગે વિદ્યાર્થીઓ દ્વારા હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી, વોટર સાયકલ, સબમરીન મોડેલ અને રોજિંદા જીવનમાં ઉપયોગની પ્રોડક્ટ્સ બનાવ્યા હતા. जब मैंने एग्जीबिशन देखा तो पेरेंट्स और सबको अच्छा लगा. पेरेंट्स को बायोलॉजी, फिजिक्स, केमिस्ट्री सबके बारे में अच्छा लगा. उनको इन्फॉर्मेशन मिली अलग अलग टाइप की और तो और हमको ना कुछ नया करने का मौका मिला. उन्होंने हाइड्रोलिक ब्रिजेस, हाइड्रोलिक क्रेन्स, डीएनए स्ट्रक्चर, सुएज ट्रीटमेंट प्लांट, एक तो पॉपकॉर्न मेकर भी है और बहुत सारे ऐसे वर्किंग मॉडल्स रखे हुए उन्हें, वैक्यूम क्लीनर्स भी है. मुझे बहुत अच्छा लगा ये साइंस एग्जीबिशन में पार्ट लेने के लिए. इतने सारे लोग हैं और उन्होंने इतना सारा मेहनत किया, हमने भी मेहनत किया है, पर इन्होंने हमसे भी ज़्यादा मेहनत किसी ने किया होगा. और इनके मॉडल्स सब अच्छे हैं और मैं अभी देखने जाऊंगी इनके मॉडल्स और मेरे मॉडल्स को भी मैं एक्सप्लेन करूंगी. ભરૂચ ખાતે દર્શક નિધિ ઇતિહાસ અને સિટીઝન કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે સમુદ્ર અને જ્ઞાન વિષય પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું છે, જેમાં ભારત ઉપરાંત વિદેશના 40 જેટલા સાહિત્યકારો તેમજ ઇતિહાસકારોએ ભાગ લીધો છે. આ સેમિનારના ભાગરૂપે ગઈકાલે ભારતીય નેવીનું યુદ્ધ જહાજ આઈએનએસ મૈસૂર દહેજ બંદરે આવી પહોંચ્યું હતું. આ પ્રસંગે ભારતીય નેવીના વડા સુનિલ લાંબાએ ભરૂચના ઐતિહાસિક હૈદરવાડી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે પ્રાચીન ફુર્જા બંદરને પણ નિહાળ્યું હતું અને સેમિનાર માટે આવેલા 40 જેટલા તજજ્ઞોને સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પસંદગી પામેલા વિદ્યાર્થીઓના આ જૂથને આ જહાજની મુલાકાતનો લાભ મળશે. વિદ્યાર્થીઓ આ જહાજની સાથે નેવીને લગતી અન્ય રસપ્રદ માહિતી પણ મેળવી શકશે. મુંબઈના મઝગાવ ડોકમાં બનેલું જહાજ 6200 મેટ્રિક ટન વજનનું છે, 57 ફૂટ ઊંચું અને 21 ફૂટ પહોળું છે. આ જહાજ કલાકના 53 કિલોમીટરની ઝડપે તરી શકે છે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આજે ટ્વિટર પર હેશટેગ મોદી ઇન ગુજરાત કરી ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકો તેમના ભાષણના સારાંશ અને તેમણે કહેલી વાતોને બિરદાવી રહ્યા છે અને તેમના પીએમઓ અને પ્રધાનમંત્રીના ટ્વીટને રીટ્વીટ કરી રહ્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના ટ્વીટને રીટ્વીટ કર્યા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે અમદાવાદના સાત્વિક ફૂડ ફેસ્ટિવલ વિશેની માહિતી આપતું ટ્વીટ કર્યું હતું. તો બીજી બાજુ વૃંદાવનમાં શેલ્ટર હોમ ફોર વિડોનું ઉદઘાટન કર્યું. તો મંત્રાલયે બાળ મજૂરી પર લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ એક ટ્વીટ કરી માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ સ્ટેટ ઇન્ફોર્મેશન મિનિસ્ટર કોન્ફરન્સના બીજા દિવસે તેમણે ત્યાં હાજરી આપી હતી અને ત્યાં એઆઈઆરની આર્કાઇવમાંથી સરદાર પટેલની સ્પીચ સાંભળી હતી, જેના વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી.
ट्विटर पर एम्स करी ट्रेंड शुरू थयो हतो, जेमां लोको विदेश मंत्री सुषमा स्वराज की किडनी ट्रांसप्लांट की सफल सर्जरी कराई थी, जेना विषे ट्वीट करी विदेश मंत्री ने शुभेच्छा पाठवी रह्या हता। आजे विराट कोहली नो पण ट्विटर पर ट्रेंड शुरू थयो हतो, जेमां विराट कोहली टेस्ट में सदी पूरी करी आईसीसी टेस्ट रैंकिंग में त्रीजा नंबरे पहुंचे होवाथी तेना चाहको ट्वीट करी तेने शुभेच्छाओ पाठवी रह्या हता। राष्ट्रीय फिल्म संग्रहालय आज रति अग्निहोत्री जन्मदिन निमित्ते जन्मदिवस की शुभेच्छाओ पाठवी थी, तो ट्विटर पर हैशटैग रति अग्निहोत्री ट्रेंड शुरू थयो हतो, जेमां तेमना चाहकोए तेमने जन्मदिवस की शुभेच्छाओ पाठवी थी। सोशल मीडिया डेस्क पर हेतल चौहान रिपोर्ट, दूरदर्शन केन्द्र अमदावाद। तो आ साथ आज न्यूज फोकस कार्यक्रम अहीं समाप्त करीए छीए। नमस्कार।